नवसारी जिला भाजप द्वारा जमालपुर खाते शहर न 7-11 पंप ने पाछड़ा मैदान में नूतन वर्ष नो स्नेह मिलन समारंभ योजायो हतो। नवसारी जिला भाजप द्वारा नवसारी जलालपुर खाते नूतन वर्ष नो स्नेह मिलन कार्यक्रम योजना सी आर पाटिल अध्यक्षता में योजना कार्यक्रम में भाजपा पेज प्रमुख थी लईने तमाम ने जिला भाजप द्वारा शुभेच्छाओं पाठवामां आवी हती। आ प्रसंगे सी आर पाटिल जणाव्युं हतुं के वडाप्रधान नरेन्द्र मोदी द्वारा जे योजनाओ शुरू करवामां आवी छे तेने जन जन सुधी पहोंचाड़ी अने आ योजनानो लाभ तमाम लाभार्थीओ सुधी पहोंचवो जोईए। એ પ્રકારની કામગીરી કરવામાં આવે તો આવનાર લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ બેઠકો 5 લાખ કરતા વધુની લીડથી જીતી શકાય અને હવે આવનારી લોકસભાની ચૂંટણી માટે ભાજપના તમામ કાર્યકરો અને કામે લાગી જવા માટેની હકીકત કરી હતી। આ પ્રસંગે એમણે દર મહિનાના છેલ્લા રવિવારે યોજાતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મન કી બાતનો કાર્યક્રમ સાંભળવા માટે હાજર તમામ કાર્યકરો પાસે સંકલ્પ લેવડાવ્યો હતો અને ત્યારબાદ સ્વચ્છતાના કાર્યક્રમની શરૂઆત કરી અને ગામે ગામ સ્વચ્છતાના કાર્યક્રમો કરવા માટેનો પણ સંકલ્પ લેવામાં આવ્યો હતો। આ પ્રસંગે નવસારી જિલ્લામાંથી મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર, ભારતીય જનતા પાર્ટીના નવસારી સંસદ મતવિસ્તારના 3 ધારાસભ્યો જલાલપુર, નવસારી અને ગણદેવી એના કાર્યકર્તાઓના સ્નેહ મિલનનો એક કાર્યક્રમ આજે નવસારી ખાતે રાખવામાં આવ્યો હતો। લગભગ 25,000 જેટલી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અહીં હાજર હતા। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની આજની 4માંથી લગભગ 3 વિધાનસભામાં જીત તરફ આગળ વધારે વધી રહ્યા છે ત્યારે અમને સૌ કાર્યકર્તાઓ અભિનંદન પણ પાઠવ્યા। આવનારા 2024ના ઇલેક્શનમાં ગુજરાતમાં 26-26 સીટ 5 લાખની લીડ સાથે જીતવાનો સંકલ્પ પણ આ કાર્યક્રમમાં કાર્યકર્તાઓએ કર્યો। મન કી બાતના કાર્યક્રમ દર મહિનાના છેલ્લા રવિવારે 11-11:30 સાંભળવાનો સંકલ્પ પણ કર્યો અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો સ્વચ્છતાનો જે આગ્રહ છે એટલા માટે આજથી જ આપણે નવસારી જિલ્લામાં જે સ્વચ્છતાની ઝુંબેશ શરૂ કરી છે તેમ ગામે ગામ સ્વચ્છતામાં જોડાઈને કાર્યક્રમને સફળ બનાવવા માટેનો પણ સંકલ્પ આજે નવસારી જિલ્લાના તમામ કાર્યકર્તાઓએ આજે કર્યો છે। મને વિશ્વાસ છે કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની સ્વચ્છતાની જે વ્યાખ્યા છે, એમની જે અપેક્ષા છે, તે અમે પૂર્ણ કરીશું અને આવનારા 2024ના લોકસભા ઇલેક્શનમાં 26માંથી 26 સીટ 5 લાખની લીડ સાથે જીતીશું। ધન્યવાદ। નવસારી ખાતે નૂતન વર્ષના સ્નેહ મિલનમાં ઉપસ્થિત રહેલા સી આર પાટીલે 3 રાજ્યમાં થયેલા ભાજપના વિજયનો શ્રેય એકમાત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપ્યો હતો અને જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીના વિકાસને કારણે દેશની જનતા ભાજપને મત આપે છે અને વિકાસની રાજનીતિના લીધે ભારતીય જનતા પાર્ટી પર દેશની જનતાએ વિશ્વાસ મૂક્યો છે। નમસ્કાર મિત્રો, આજે અલગ અલગ રાજ્યોના વિધાનસભાના ઇલેક્શનનું રિઝલ્ટ એ જાહેર થયું છે। ગુજરાતના મતદાતાઓને જે રીતે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પર વિશ્વાસ છે એ જ રીતે આખા દેશના મતદાતા ભાઈ બહેનોએ આદરણીય મોદી સાહેબના હાથમાં એમનું ભવિષ્ય, એમને આવનારી પેઢીનું ભવિષ્ય અને આ દેશ સિક્યોર છે ભાવના સાથે જે રીતે વિકાસના મંચ પથ પર મોદી સાહેબ દેશને આગળ લઈ ગયા છે એમાં વિશ્વાસ, એમનું સમર્થન જાહેર કરીને ખોબલે ખોબલે મતો એમણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને આપ્યા છે। ભારતીય જનતા પાર્ટીની સરકાર બધે બની રહી છે એના માટે હું આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આભાર માનું છું અને એમના કારણે જે કાર્યકર્તાનો ઉત્સાહ વધ્યો છે એની જે જવાબદારી કાર્યકર્તા પણ આવી છે એ પણ સંપૂર્ણપણે કાર્યકર્તાઓ એ જાળવી રાખશે, એ જવાબદારી નિભાવશે એવો મને વિશ્વાસ છે। ધન્યવાદ। રિપોર્ટ, એડિશન ન્યૂઝ, નવસારી।